આજે રવિવાર હોવા છતાં પણ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણીની કામગીરી ચાલુ રહેશે। અત્યાર સુધીમાં 1 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે। કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું છે કે ગઈકાલ બપોર સુધીમાં 90,000 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે। કોઈ ખેડૂત બાકી ન રહે તે માટે ખાસ પ્રકારે વ્યવસ્થાપન કરવામાં આવશે। તમામ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે। જયેશ રાદડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 20 દિવસની અંદર નોંધણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। 20 દિવસ સુધી સતત મગફળીનું રજીસ્ટ્રેશન ચાલશે। ચાલુ વર્ષે 2,000થી વધુ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર અને તલાટીઓ નોંધણીની કામગીરી કરી રહ્યા છે। જયેશ રાદડિયાએ દાવો કર્યો છે કે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોની સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે અને સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેની નોંધણીની કામગીરી ચાલુ રહેશે। આજે 3 દિવસની અંદર 90,000થી વધારે હજી અત્યારે પ્રક્રિયા ચાલુ છે અને નોંધણીનો સમયગાળો પણ સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રાખ્યો છે। એટલે સાંજે પણ નેટની સ્પીડ મળતી હોય છે એટલે વધારે વધારે અરજીઓ લાજે 1 લાખ ઉપર અરજી ક્રોસ થઈ જશે। ક્યાંય કોઈ ખેડૂતો બાકી ન રહ્યા માટેની તમામ વ્યવસ્થા કીધું કે 20 દિવસ સુધીનો સમયગાળો છે અને એ પ્રકારે તમામ ખેડૂતોની ઓનલાઈન પ્રક્રિયા થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જે ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવશે તે તમામ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ખરીદી કરશે। એટલે જ્યાં હજી 5 જિલ્લાની અંદર કીધું ત્યાં મુશ્કેલી છે ત્યાં પણ ખેડૂતો ચિંતા ન કરે અને તમામ ખેડૂતોની જેને મગફળીનું ઉત્પાદન વાવેતર કરેલું છે તે તમામ ખેડૂતોની ઓનલાઈન રજીસ્ટ્રેશન નોંધણીની પ્રક્રિયા આ 20 દિવસનો સમયગાળો છે। 3 દિવસમાં 1 લાખ ઉપર ક્રોસ કરવા આવ્યા છે અને 20 દિવસની અંદર આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ખુલ્લી હરાજીમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે। ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં મગફળી વેચી રહ્યા છે। મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણીને લઈને અડચણો હોવાથી ઘણા ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે। આ ચોમાસામાં ભારે વરસાદના કારણે મગફળીના ઉત્પાદન પર અસર પડી છે। ટેકાના ભાવે ખરીદી થાય તેમાં મગફળી રિજેક્ટ થવાની ભીતિ હોવાથી ઘણા ખેડૂતો ઓછા ભાવમાં યાર્ડમાં ખુલ્લી હરાજીમાં મગફળીનું વેચાણ કરી રહ્યા છે। હું અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન મગફળી માટે જૂનાગઢમાં KMC યાર્ડમાં આવેલ છે તો મારું રજીસ્ટ્રેશન મેં કરાવેલું છે અને જ્યારે મારો વારો આવશે ત્યારે અમને બોલાવશે એટલે અમે મગફળી લઈને આવશું અને મારે 9.5 વીઘાની મગફળીનું વાવેતર કરેલ છે। મગફળી બધી પલળી ગઈ છે અને નુકસાન બહુ છે અત્યારે મગફળીની અંદર ન છૂટકે અત્યારે પૈસાની તંગી હોવાને કારણે ખેડૂતને આમ તો જો કે બધાને માલ બધો વેચવો જ પડે છે એટલે માલ અમે વેચી નાખ્યો છે ન અમને પોસાતા હોવા ભાવે છતાં પણ અમારે માલ દેવો પડ્યો। આ અમારે મગફળી છે એ 14,500 રૂપિયાના ભાવની ગઈ અને મેં વેચી નાખી છે। હાલ નવી મગફળીની સિઝન ચાલુ થઈ રહી છે અને રોજે રોજ છેલ્લા 1 માસથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પ્રતિદિન વધવામાં છે। હાલ મગફળી આજે લગભગ 3,500 થી 4,000 ગુણીની આવક છે અને જનરલ ભાવ જેવી મગફળીની ગુણવત્તાના પ્રમાણમાં ભાવ છે આજે લગભગ 600 થી લઈ અને 900 સુધી નવી મગફળીના ભાવ છે। ભાવનગરના તળાજાથી કોંગ્રેસના